નમસ્કાર, ખબર છે .com પરથી હું રાજેશ શાહ. દર્શક મિત્રો, ગઈકાલે CA ઇન્ટરમિડિયેટ સેકન્ડ લેવલનું પરિણામ આવ્યું છે અને એમાં સુરતની એક દીકરી દેશમાં 10મા નંબરે આવી છે, એટલે એ સુરત માટે ગૌરવની વાત છે. એની સાથે આપણે આજે વાત કરીશું. એ પહેલાં મારે તમને એ કહેવું છે કે આજે યુવતીઓ અને મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ આવી છે. કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં મહિલાઓ પાછળ હોય. આપણા દેશના નાણામંત્રીની જ વાત કરી લઈએ તો ડૉક્ટર નિર્મલા સીતારમણ આજે દેશના નાણામંત્રી બન્યા છે. તો સ્વાભાવિક રીતે જ CAના ફિલ્ડમાં પણ મહિલાઓ હવે ખૂબ આગળ આવી છે. લગભગ 50% જેટલી છોકરીઓ CAનો અભ્યાસ કરે છે. તો આપણે આજે આપણી સાથે સૃષ્ટિ કેયુરભાઈ સંઘવી છે કે જેમણે દેશમાં 10મો ક્રમ મેળવ્યો છે. સૃષ્ટિ, મારે એ જાણવું છે કે CAની લાઈન, CA બનવાનું જ તમે કેમ પસંદ કર્યું? મારા ફેમિલીમાં પહેલેથી જ CAનો એક બેકગ્રાઉન્ડ રહ્યો છે. મારા દાદા શ્રી અશ્વિનભાઈ સંઘવી, એ પણ CA હતા. મારા કાકા અમીશભાઈ સંઘવી, મારા પપ્પા કેયુરભાઈ સંઘવી, બધા જ CA જ છે. એટલે પહેલેથી એક ફેમિલીમાં એક CA એન્વાયરમેન્ટ હતું જ, અને પહેલેથી ઇન્ટરેસ્ટ હતો આ ફિલ્ડમાં. અને મેઇન વસ્તુ કે CA અત્યારે બહુ જ એક રેપ્યુટેડ અને વાઇલ્ડ ફિલ્ડ છે. આજે હરેક કોઈ પણ પ્રોફેશનમાં CAની જરૂરત પડે જ, ભલે ડૉક્ટર હોય કે પછી બિઝનેસમેન હોય. એટલે CA એક બહુ રેપ્યુટેડ ફિલ્ડ છે. સૃષ્ટિ, સ્વાભાવિક છે કે CAના જે કોર્સ કે જે અભ્યાસક્રમ હોય છે એ બહુ લેન્ધી હોય છે, તો સ્વાભાવિક રીતે એની પાછળ બહુ જ મહેનત કરવી પડે. તો એક સ્ટુડન્ટે કેટલા કલાક, એટલે તમે પોતે તમે કેટલા કલાકની રોજની મહેનત કરતા હતા? મારી પર્સનલ વાત કરું તો સ્ટાર્ટિંગ ડે વનથી, એટલે મારા ઇન્ટરમિડિયેટની સ્ટડી સ્ટાર્ટ થઈ, ત્યાંથી ડે વનથી રેગ્યુલર સ્ટડી તો હું કરતી જ હતી. અને પછી એક્ઝામથી 5-6 મહિના, એટલે જાન્યુઆરીથી મારી દિવસની એવરેજ 10-12 અવર્સની સ્ટડી તો હતી જ, કારણ કે કોર્સ બહુ લેન્ધી હોય છે તો એને સ્માર્ટલી સમઅપ કરવું થોડું ડિફિકલ્ટ હોય, એટલે સ્ટાર્ટિંગથી મહેનત કરવી પડે. અચ્છા સૃષ્ટિ, સ્વાભાવિક રીતે છે કે તમે ફેમિલીમાં રહેતા હો, તમારા મિત્રમંડળ હોય, તો તમને રમવાનું મન થાય, તમને રખડવાનું મન થાય, તમને ટીવી જોવાનું મન થાય, તમને સારું સારું ખાવા બહાર જવાનું મન થાય, પાણીપુરી ખાવા જવાનું મન થાય. તો આ બધા હર્ડલ્સ તમે કેવી રીતના રોકી શક્યા? અને ધારો કે તમને કોઈ વાર કંટાળો આવે કે તો એવા સમયમાં તમે શું કરતા હતા? આ બધા હર્ડલ્સ ક્રોસ ત્યારે જ થયા જ્યારે એક એમ હતો કે અગર ઇન્ટરમિડિયેટ અને આ બંને ગ્રુપ એક જ ટ્રાયલમાં સારા માર્ક્સથી ક્લિયર કરવું હોય તો એ મહેનત બહુ જ જોઈશે. આ બસ એક ગોલ અચીવ કરવાની જે એક મોટિવેશન હતી એના લીધે આ બધા હર્ડલ્સ ક્રોસ થઈ ગયા. એની જાતે જ એક સેલ્ફ ડિટર્મિનેશન બહુ સ્ટ્રોંગ હોવો જોઈએ, એટલે આ બધા હર્ડલ્સ પછી ક્લિયર થઈ જ જાય. અને ઓબ્વિયસલી 10-12 અવર્સ ભણો એટલે આમ થાકી જવાય, આમ માઇન્ડ કંટાળી જવાય. તો હું વચ્ચે થોડુંક 3-4 અવર્સ અગર એટ અ સ્ટ્રેચ ભણી હોઉં તો વચ્ચે એક મ્યુઝિક થોડું સાંભળી લઉં. થોડોક ડાન્સનો મને શોખ છે, નીચે થોડી વાર ચાલીને આવું તો ફ્રેશ એરમાં માઇન્ડ ફ્રેશ થાય, બીજા ભણવાનાથી અલગ બીજા થોટ્સ આવે, એટલે માઇન્ડ ફ્રેશ થાય તમારું. ઓકે સૃષ્ટિ, આપણે પુરુષ CA એટલે એક છોકરો CA બને અને એક છોકરી CA બને, તો એ બે વચ્ચે શું ફરક પડતો હોય છે? કારણ કે આમ સામાન્ય રીતે છોકરીઓ હોય તો સિન્સિયર હોય છે, અને આજે નાણામંત્રી પોતે પણ આજે દેશના નાણામંત્રી બન્યા છે એક મહિલા તરીકે, તો શું ફરક તમારી દ્રષ્ટિએ હોય? એમ આમ તો અમારા ફિલ્ડમાં કોઈ ડિસ્ક્રિમિનેશન તો છે જ નહીં કે આ ફિમેલ CA છે અને મેલ CA છે તો કોઈક ડિસ્ક્રિમિનેશન કરે, પણ કદાચ એટલે એવું સ્ટેટિસ્ટિકલી એવું પ્રૂવન છે કે નંબર ઓફ ગર્લ્સ આર મોર સિન્સિયર દેન બોયઝ, એવું આમ એક પહેલેથી એક ફેક્ટ છે. પણ બાકી કોઈ ડિસ્ક્રિમિનેશન તો નથી જ કે આ ફિમેલ છે મેલ છે, પણ ફિમેલને કદાચ વધારે હર્ડલ્સ આવી શકે કારણ કે એને ઘર સાથે ઓફિસ બધું સંભાળવાનું હોય એટલે. અચ્છા સૃષ્ટિ, કોઈ ફ્યુચર પ્લાન આગળ તૈયાર કર્યો છે કે તમે પ્રેક્ટિસ કરશો કે જોબ કરશો કે અથવા કોઈ બીજું સાથે કોઈ ફિલ્ડમાં વધારે આગળ ભણીને કરશો, એવો તમારો કોઈ ફ્યુચર પ્લાન છે?
એટ પ્રેઝન્ટ તો અત્યારે પહેલાં સીએ ફાઇનલ ક્લિયર કરવાનું છે. મે 22માં મારી ફાઇનલ આવશે અને સાથે હું બીકોમ કમ્પ્લીટ કરીશ. પછી આગળનું ડિપેન્ડ કરશે મારી આર્ટિકલશીપમાં મને કેવી રીતે ઇન્ટરેસ્ટ આવે છે. હજુ પ્રેક્ટિસ કરું કે જોબ કરું હજુ ડિસાઇડ નથી. સૃષ્ટિ, આપણે છે ને કૃષ્ણએ ભગવદ્ ગીતામાં એવું કીધું છે, કર્મણીય વાધિકા રસ્તે, એટલે કર્મ કરો ને તો જ ફળ મળે. તો તમે આટલી મહેનત કરી છે અને જે તમે ફળ મેળવ્યું છે, તો અમે એવું ઈચ્છીએ છીએ કે જે બીજા સ્ટુડન્ટ હોય ને એની ઇન્સ્પિરેશનલ વાત એમને જાણવા મળે. તો ધારો કે કોઈ એક સીએ છે અને એના પરિવારને કોઈ એક લાઈન પસંદ કરવી છે, તો એના માટે એના શું સૌથી જરૂરી હોય કે એને સીએમાં જવું હોય તો આટલા પોઈન્ટ જરૂરી હોય? સૌથી પહેલાં તો તમારી અંદર એક ગોલ અચીવ કરવાનું સખત સેલ્ફ ડિટર્મિનેશન હોવું જોઈએ. પછી કન્સિસ્ટન્ટલી ભણવું પડે. એટલે એવું નહીં કે તમે 5 દિવસ સારું ભણો અને પછી તમે બુક્સ હાથમાં જ નહીં લો. કન્સિસ્ટન્ટલી આખું યર તમારે મહેનત કરવી પડે અને છેલ્લા મહિનામાં તો ખાસી વધારે મહેનત કરવી પડે. અને એક ઇન્ટરેસ્ટ સબ્જેક્ટ્સમાં ઇન્ટરેસ્ટ મેળવવાનું ટ્રાય કરશો તો એ સબ્જેક્ટ થોડો તમારા માટે ઇઝી બની જશે. અને તમારી આજુબાજુ તમે પોઝિટિવ પીપલથી સરાઉન્ડ થાઓ જે તમને મોટિવેટ કરે. સુશે, છેલ્લે મારે ખાલી એટલું પૂછવું છે કે આની અંદર ટાઈમ મેનેજમેન્ટ કરવું હોય તો એ ઇમ્પોર્ટન્ટ તો હશે જ, તો એ કેવી રીતના કરી શકાય ટાઈમ મેનેજમેન્ટ? મેં તમને જેમ કીધું કે ટાઈમ મેનેજમેન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ટાઈમ મેનેજમેન્ટ સીએના ફિલ્ડમાં, કારણ કે કોર્સ બહુ જ લેન્ધી છે અને એને સમઅપ કરવું બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે. એટલે ટાઈમ મેનેજમેન્ટ કરશો તો જ એ વસ્તુ પોસિબલ થશે. અમને એક સબ્જેક્ટ પણ આવે છે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ કરીને, તો એ જે તમને કરી શકે કે તમે હાર્ડવર્ક સાથે સ્માર્ટવર્ક કેવી રીતે કમ્બાઈન કરીને તમારો ગોલ અચીવ કરો. અને ટાઈમ મેનેજમેન્ટ તમારે સૌથી પહેલાં તો મેઇન જે તમે ડિસાઈડ કર્યું છે ને એના પાછળ લાગી જાઓ. એમ બધું સાઈડ પર છોડી દો અને ટાઈમ મેનેજ જાતે થઈ જ જશે. અને તમારે ભણવું જ પડશે વધારે. કોઈ એટલે તમે તો 2-3 કલાક ભણીને નહીં થઈ શકો ક્લિયર. તો દર્શક મિત્રો, સૃષ્ટિ કેવીભાઈ સંઘવી, આ નાનકડી છોકરીએ એટલી આત્મવિશ્વાસથી વાત કરી કે તમે કોઈ તમારા પરિવારના છોકરા હોય કે છોકરી હોય ને તો એ તમે એને આ રસ્તો તમે બતાવી શકો કે આટલું મહેનત કરવી, કારણ કે ક્યારેય એમને એમ સફળતા મળતી નથી. સૃષ્ટિ, મને એક વાત બી જાણવી છે કે કોઈ પણ તમે ક્ષેત્રમાં આગળ પહોંચો ને તો તમે એકલા તો નહીં જઈ શકો, તમને કોઈને કોઈનો સપોર્ટ, કોઈનો પ્રેરણા તો જોઈએ જ. તો તમને આટલું ડિટર્મિનેશન માટે કોનું ઇન્સ્પિરેશન મળ્યું કે કોનું ગાઈડન્સ તમને મળ્યું? મારા મેન્ટર રવિ સર, રવિ છાવશરિયા સર, હું એમને તાજ મેં સીપીટી અને ઇન્ટરમિડિયેટ ક્લિયર કર્યું. સરનું ગાઈડન્સ અને સરનો પોઝિટિવ એટીટ્યૂડ જબરજસ્ત છે. એટલે તમે ડાઉન પણ ફીલ કરતા હો તો સરથી ઇન્સ્પાયર થઈ જાઓ. અને સરે બહુ ખૂબ જ સારી ગાઈડન્સ અને ટીચિંગ હતું એમનું. અને સેકન્ડ, મારા પેરેન્ટ્સ, મારા પપ્પા મમ્મી, દે આર માય બેકબોન. એ લોકોએ ખૂબ જ સપોર્ટ કર્યો છે એવરી સ્ટેપ પર. હું ક્યાંય ઇમોશનલી બ્રેકડાઉન થઈ ગઈ તો પણ ખૂબ જ સપોર્ટ કર્યો છે. મારા ફેમિલી, મારા ફ્રેન્ડ્સ ખૂબ જ, બધા જ બહુ સારી રીતે સપોર્ટ કર્યો. હવે બધાના નામ લેવા જઈશ તો બહુ ટાઈમ નીકળે. તો દર્શક મિત્રો, સૃષ્ટિ કેયુર સંઘવી એક નાનકડી છોકરી છે, પણ એની વાત કરવાની સ્ટાઇલ એકદમ આત્મવિશ્વાસથી ભરપૂર છે. તો તમારા પરિવારમાં કોઈ સીએના સેગમેન્ટમાં અથવા કોઈ બીજા પણ સેગમેન્ટમાં જાઓ તો આ જે વાત સૃષ્ટિએ કરી એ જરૂરી છે, તો એ તમે એમને શીખવાડજો. સૃષ્ટિ ખબર છે .com પર વાત કરવા બદલ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.